તો સૌથી પહેલાં તો ખાસ એમએનએમ ફાઇનાન્સ પર એક મેજર રિપોર્ટ તમને મોર્ગન સ્ટેનલી તરફથી આવતો જોવા મળી રહ્યો છે. ત્યાં નજર કરી લઈએ. ઓવરવેઇટનું રેટિંગ અને 225 લાખ રહેશે. તેમણે કહ્યું કે આરબીઆઈ દ્વારા જે આઉટસોર્સિંગ થકી જે રિપોઝિશન્સ એટલે કે જે વસૂલી કરવા માટેના જે પર્ટિક્યુલર આ ઓર્ડર મળ્યા છે કે બંધ કરી દો એ બધી વસ્તુઓ, તો આઉટસોર્સિંગના શેરના હિસાબે કલેક્શન પર અસર જોવા મળશે. બિકોઝ આઉટસોર્સિંગથી તમને અહીંયા જે છે તે ખાસ સસ્તામાં કામ પતી જતું હતું, પણ હવે તેમને પોતાનો સ્ટાફ હાયર કરવું પડશે. સો આ એક સ્થિતિ આઈટી સેક્ટર માટે તમને મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે. એસેન્ચરના જે ચોથા ત્રિમાસિકના નંબર્સ આવ્યા છે તે મજબૂત બુકિંગ્સ બતાવે છે. તેમણે કહ્યું કે નાણાક વિષય 23માં આવકનો ગ્રોથ જે છે તે ગાઈડન્સ પોઝિટિવ છે, ગ્રોથના ગાઈડન્સને અનુમાન કરતાં વધુ છે, અને આવી સ્થિતિમાં ઊંચા એટ્રિશન અને હેડ કાઉન્ટ નેગેટિવ રહેતા જોવા મળી રહ્યા છે. તેમણે કહ્યું કે આવકના ગ્રોથ અનુમાનથી ભારતીય આઈટી કંપનીઓમાં અત્યારે આશાવાદ જાગ્યો છે અને ઈપીએસ ડાઉનગ્રેડ સાયકલ હજુ પણ યથાવત રહેતી જોવા મળશે. હવે સ્થિતિમાં તેમણે કહ્યું છે કે માર્જિન્સ પર હજુ પણ દબાણ શક્ય છે, અને નાણાકીય વિષય 23ની વાત કરીએ ગ્રોથને લઈને તેઓ હોપ્સ ધરાવી રહ્યા છે. ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા આ બંને પર તેઓ ઓવરવેઇટ જોવા મળી રહ્યા છે. નેક્સ્ટ નોમુરા પર તમને આઈટી સેક્ટર તરફથી તમને અહીંયાથી ખાસ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. અને એસેન્શિયર માટે નાણાકીય વિષય 23ના ગાઈડન્સની જે માગ છે તે સ્થિર રહેવાની સંકેત નોમુરા કહી રહ્યું છે. આઈટી સેક્ટર માટે તેઓ સાવચેત રહેવાની સલાહ આપી રહ્યા છે, અને મિડકેપ આઈટી કરતાં લાર્જ કેપ આઈટી હજુ પણ તેઓ પસંદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે નાણાકીય વિષય 23માં માર્જિન્સને લઈને રોકાણકારો થોડા નિરાશ થઈ શકે છે, પણ બાય કોલ તેમણે ઇન્ફોસિસ પર આપ્યો છે, ટેક મહિન્દ્રા પર આપ્યો છે અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ પર આપ્યો છે. રિડ્યુઝનું કોલ રહેશે TCS અને LNT ઇન્ફોટેક માટે થઈને. ધ્યાન રાખીએ. નેક્સ્ટ રિપોર્ટ પર નજર કરી લો, તમને અહીંયા જોવા મળશે ટાઇટન પર મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ છે. ઓવરવેઇટનું રેટિંગ 2902 રહેશે. કંપનીના ફોર્મલાઇઝેશનની થીમ માટે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, યોગ્ય સ્થિતિમાં છે. નવા બિઝનેસ હેડ નફાની રણનીતિમાં મહત્વની થીમ રહેશે. લુપિન પર મોર્ગન સ્ટેનલી તરફથી નેક્સ્ટ રિપોર્ટ તમને જોવા મળશે. ઇક્વલ વેઇટનું રેટિંગ 770 અહીંયા ખાસ બની રહ્યા છે. તેમણે કહ્યું કંપનીના જે જી પેનાસાઇટ જે છે તેના માટે મંજૂરી મળી અને હવે સીમિત સક્ષમતા કંપની માટે બનશે. તેમણે કહ્યું કે જી પેનાસાઇડનું કેલેન્ડર 2021ની વાત કરીએ $192 મિલિયનનું વેચાણ હતું, મતલબ સાઇઝ બહુ નાની છે, બહુ વધારે અસર નથી, એટલે ઇક્વલ વેઇટનું રેટિંગ તમને અહીંયા ખાસ બનશે. આ સિવાય ICICI લોમ્બાર્ડ પર સીલ્સ તરફથી બાયનું રેટિંગ 1470 બની રહ્યા છે. તેમણે કહ્યું કે અહીંયાથી ખાસ અંડર પર્ફોમન્સમાંથી કંપની બહાર આવવા માટે અનેક ટ્રિગર્સની સાથે આવી રહી છે. માર્કેટ શેર ઘટી ગયો છે અને હવે એ જે ઘટાડો છે તે ઓછો થઈ રહ્યો છે, તેની ગતિ ઓછી થઈ રહી છે. 23-25 નાણાકીય વિષય કેલેન્ડર યર 23-25ની વાત કરીએ તો 15% કેગર પ્રીમિયમ તેઓ અર્ન કરે તેવી આશા છે, અને વેલ્યુએશન્સ હવે સારા લેવલ પર છે. તો ICICI લોમ્બાર્ડ પર આવ્યું. અને અંતિમ રિપોર્ટ આજનો રહેશે પેટીએમ પર તમને ગોલ્ડમેન સેક્સ તરફથી. તેમણે કહ્યું છે બાયનું રેટિંગ 1100 રહેશે. તેમણે કહ્યું છે કે નાણાકીય વિષય કેલેન્ડર યર 2024ની જો વાત કરીએ, અહીંયાથી નાણાકીય વર્ષ 2024ની વાત કરીએ, માફ કરશો, તો આવક અનુમાન કરતાં 13% સુધરી અને વધી રહ્યા છે. તો આવી પરિસ્થિતિમાં હાઈ માર્જિન સેગમેન્ટમાં સારા ગ્રોથથી ઝડપી નફાની તેઓને અપેક્ષા છે. આવનારા અમુક જો ક્વાર્ટર્સની વાત કરીએ 50% આસપાસનું આવકનો ગ્રોથ તમને જોવા મળે તેવી અપેક્ષા છે. અને પેમેન્ટ બિઝનેસથી ફાઇનાન્શિયલ જે સર્વિસીસ પોર્ટફોલિયો છે પર્ટિક્યુલરલી તેમાં તમને ફરી એકવાર કન્વર્ઝન જોવા મળે, જે પેમેન્ટ બિઝનેસ છે તેમાંથી તમને ફાઇનાન્શિયલ સર્વિસીસ બિઝનેસમાં કન્વર્ઝન થતું જોવા મળે તેવી આશા છે. આથી તેમણે બાયનું રેટિંગ 1100 પેટીએમમાં આપ્યા છે. તો આને પણ ધ્યાનમાં રાખો. બેક ટુ યુ.